આ તરફ વાત ડાંગની કરીએ તો ડાંગ જિલ્લાના મોટા માળુંગા ગામના ચૌદ શ્રમિકો મહારાષ્ટ્રથી સુરક્ષિત ઘરે પરત ફર્યા આ ચૌદ એ શ્રમિકોને મહારાષ્ટ્રમાં બંધક બનાવવામાં આવ્યા હતા કામ આપવાનું કહી એક લેબર કોન્ટ્રાક્ટર મહારાષ્ટ્રના બારામતી નજીક આ તમામને લઈ ગયો હતો જ્યાં તેઓનું છેલ્લા ત્રણ માસથી શોષણ કરતો હતો તેમાં તેઓને મહેનતાણું પણ આપતો ન હતો જે અંગેની જાણ જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના અધ્યક્ષ ચંદ્ર ગાવિતને થતાં તેઓએ આ શ્રમિકોને મુક્ત કરાવ્યા છે મહત્વનું છે કે માનવતા ભૂલેલા કોન્ટ્રાક્ટરે ખેડૂતોને મહેનતાણું આપ્યું નથી પરંતુ તેઓની મુક્તિ માટે રૂપિયા બે લાખ લીધા છે અહીંથી અમે શેરડી કાપણી કરવા માટે મહારાષ્ટ્રમાં ગયા હતા સાતારા જિલ્લામાં ત્યાં ગયા પછી અમને ખરેખર ત્રાસ હતો ત્રાસ એવી રીતના હતો કે અમને રાત્રે પણ સુવા મળતું નહોતું સાંકળ સાંકળથી બાંધીને રાખતા હતા મારા ફાધરે અમારા સરપંચ સાહેબ સાથે કોન્ટેક કર્યો કે અમને ખરેખર આ રીતની તકલીફ છે જ્યારે સરપંચ સાહેબ નગીનભાઈ સાહેબ અને ચંદ્ર સાહેબ સાહેબ એ લોકોએ અમે અમને ત્યાં લેવા આવ્યા ત્યારે બે લાખ રૂપિયા રકમ અને જે અમે કામ કર્યું હતું એ ખરેખર ચૂકવી ને આજે અમને અહીંયા ઘરે લાવ્યા સુરક્ષિત ખબર અંતર પૂછવા ગયા હતા ખબર અંતર પૂછશું તો ત્યાં એ લોકોને બહુ જ અત્યાચાર હતો પછી એ લોકો અહીંયા અમે તંત્રને જાણ કરી પણ તંત્રએ અમને કંઈ સહકાર નહીં આપ્યો રિસ્પોન્સ નહીં આપ્યો પછી પાછળથી અમે હજુ એક બેઠક કરીને ગામના આગેવાનો બધા મળીને અમે ગામમાં બેઠા પછી બીજી વાર અમે ત્યાં બારામતી ગયા અને પછી મજૂરોને અમે અહીંયા સુરક્ષિત પૈસા ભરીને લાવ્યા છે